विद्यार्थी मित्रों, आज आप धोरण 11 विषय वाणिज्य व्यवस्था और संचालन अभ्यास करीशू। वाणिज्य व्यवस्था और संचालन की अंदर आप विद्यार्थी प्रकरण आप त्रण है, प्रकरण त्रण है धंधा के सेवाओ टू, जेनो आप अभ्यास करना है। एना अगौ जो आप अभ्यास कर गया पे थोड़ी चर्चा कर दी। विद्यार्थी आप जी गया धंधा के सेवाओ टू की अंदर एना मुख्य कार्यों जी गया, पछी आपणे एम कहेवाय छे कि एना गौण कार्योनी पण आपणे चर्चा करी दीधी अने बैंकना खाताना प्रकारोनी पण आपणे चर्चा करी गया छे। हवे आजनो जे आपणो टॉपिक जोवाना छे विद्यार्थी मित्रो, आजनी एनी थोड़ी चर्चा करी दीए। बैंकनी जे सेवाओ तमने मळे छे, बैंकनी सेवाओनी आपणे चर्चा करवाना छीए। पहेला ए पहेला हूँ तमने एक समझावी दऊं कि आपणे जे तमारी सप्टेम्बरमां जे तमारी एक्जाम लेवाना छीए, पूरक परीक्षा, એટલે હું જ્યાં સુધી અત્યારે ભણાવવાનો છું એટલા સુધી કોર્સ આવવાનો છે, એટલે ખાસ તમારે આ ધ્યાન આપવાનું છે। એટલે આપણે જોઈએ, ખાસ કરીને એમ કહેવાય છે કે બેંકના જે મુખ્ય કાર્યો છે આપણે એની ચર્ચા કરીશું। પહેલાં તો એમ કહેવાય છે કે બેંકની સેવાઓ જે છે, તો બેંકના મુખ્ય કાર્યો એ રોકાણ અને ધિરાણ કરવા અને થાપણો સ્વીકારવી, આ ઉપરાંત બેંક અન્ય કાર્યો પણ ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, જો શું કહે છે, નાણાકીય વ્યવહારો સંભાળવા, પછી કે શાકપત્ર ઉધાર આપવું, પછી ટ્રાવેલર્સ ચેક આપવા, મતલબ ટ્રાવેલર્સ ચેક વિશે તમને જે સમજાયું હતું, ભાઈ ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, અને RTGS અને NEFT રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એનું ફૂલ ફોર્મ છે RTGSનું, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। ધ્યાન આપજો ખાસ, જે આપણા RTGS અને NEFTના ફૂલ ફોર્મ છે, કે RTGSનું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। બેંક ઓવરડ્રાફ્ટ, લોન ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ અને કોર બેન્કિંગ સાથે સંબંધિત હોય તેવા કાર્ય પણ કરે છે। હવે આપણે પહેલો પોઈન્ટ જોઈશું, એની બેંકની સેવામાં ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, એની આપણે થોડી ચર્ચા કરી દઈએ। તો ડ્રાફ્ટ એટલે આપણે જોઈએ કે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે, આટલું ટીક કરજો ખાસ। એની વ્યાખ્યા છે ડ્રાફ્ટ કોને કહેવાય, તો ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલો એક ચેક, જેને ડ્રાફ્ટ કહીએ છીએ। ડ્રાફ્ટમાં આપણે જોઈએ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે, જો ડ્રાફ્ટની અંદર શેનો ઉલ્લેખ હશે, વ્યક્તિના નામનો ઉલ્લેખ હશે, અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે। એ વ્યક્તિને આપણે નાણાંની ચૂકવણીનો શું આપવામાં આવશે, હુકમ આપવામાં આવે છે, ગ્રાહક પાસેથી પૂરતું અવેજ, એટલે કે છે અવેજ એટલે એના બદલામાં જે કંઈ આપણે એના બદલામાં નાણાં મેળવીએ છીએ, એટલે ગ્રાહક પાસેથી પૂરતું નાણાં મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી રકમ ચૂકવવાની ખાતરી આપે છે। જોઈએ, કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતા હોય, તો શું કહે છે, કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને આપણે જોઈએ કે નાણાં મોકલવા માંગતા હોય, તો એમ કહેવાય છે તો તે બેંકમાં જઈને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે તેટલા જ નાણાં આપીને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે। અને નાણાં મોકલનાર જેને નાણાં આપવા માંગે છે, જે પણ નાણાં મોકલનાર છે એ નાણાં આપવા માંગે છે, એ જોઈએ આપણે આપ માંગે છે, તો નામનો ડ્રાફ્ટ એમ કહેવાય છે, નામનો ડ્રાફ્ટ બેંકને કાઢી આપવા કહે છે। બેંક નાણાં લેનારના નામનો એમ કહેવાય છે, નાણાં લેનારના સ્થળની પોતાની શાખનો અથવા જેની સાથે આપણે જોઈએ કે જેની સાથે સમજૂતી થઈ છે તેને બેંક રકમ ચૂકવી આપવા કહે છે, જેને આપણે ડ્રાફ્ટ એટલે કે એકાઉન્ટ પે હોવાથી, આ ધ્યાન આપજો, ડ્રાફ્ટની અંદર એકાઉન્ટ પે હોવાથી જેના નામનો લખાયો હોય તેના જ ખાતામાં તે જમા થાય છે। એકાઉન્ટ પે ઉપર લખેલું હોય છે ચેકની ઉપર, એટલે આપણે જોઈએ કે એમ કહેવાય છે કે એના જ નામનો ઉલ્લેખ થતો હોય, જેના નામનો હોય તેના નામનો લખેલો હોય તો તેના જ ખાતામાં જમા થશે। આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી। હવે બેન્કર્સ ચેકની વાત કરી દઉં, તો પે ઓર્ડરની આપણે વાત કરી દઈએ, તો બેંક એમ કહેવાય છે, આપણે જોઈએ કે બેંક એ ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ પણ આપણને આપે છે, જેમાંની એક બેન્કર્સ ચેક છે, જે બેંક સ્વીકારેલી એમ કહેવાય રકમના બદલામાં જે ચેક આપણને આપે છે તે પે ઓર્ડર કહેવાય છે। ધ્યાન આપજો ખાસ, શું કહે છે, બેંક આપણે જોઈએ કે સ્વીકારેલી જે રકમના બદલામાં જે ચેક આપણને આપે તેને પે ઓર્ડર કહીએ। બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય છે, શું કહે છે, બેંક દ્વારા જોઈએ કે એમ કહેવાય છે કે ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર જે તે જ શહેર કે ગામમાં આપણે વટાવી શકાય છે, એટલે કહેવાય છે અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતા
નથી. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજા નંબરનો પોઈન્ટ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. એની થોડી ચર્ચા કરી દઈએ તો એમ કહેવાય છે કે આરટીજીએસ જેને આપણે કહીએ છીએ, આ ખાસ યાદ રાખજો, આ આઈએમપી છે તમારો, જે પરીક્ષામાં પૂછાય છે, બરાબર. એટલે જોઈએ કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જે છે એટલે કહેવાય છે આરટીજીએસ. આપણે જોઈએ કે સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈપણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંક, જે કહેવાય છે કે બેંક જે આરટીજીએસ સભ્ય ધરાવતી હોય એ બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આપણે આરટીજીએસ કહેવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ, આરટીજીએસ કહીએ છીએ. એટલે જોઈએ કે આરટીજીએસ એ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ એટલે કે આઈએફસી કોડ દ્વારા થાય છે. આઈએફસી કોડ જે આપણે જોઈએ, આ ખાસ યાદ રાખજો, આઈએફસી કોડનું ફૂલ ફોર્મ શું છે તો એમ કહેવાય છે કે આઈએફસી કોડ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, જેનું પૂરું નામ છે આઈએફસી કોડનું. આ ખાસ યાદ રાખવાનું છે, જેમ કહેવાય છે આના નામથી જ બેંકની ઓળખ થતી જોવા આપણને, આ બેંક શાખાની ઓળખ આના નામથી થાય છે, આઈએફસીના નામથી. તમારી પાસબુકની અંદર આઈએફસી કોડ લખેલો હશે. જસ્ટ કે હું તમને સિમ્પલ ગણાવું કે બેંક ઓફ બરોડા હશે તો BOB એવી રીતે કહીને પછી કંઈ પણ આંકડા આપેલા હશે. એટલે આપણે જોઈએ આઈએફસી કોડ એ ફરજિયાત હોય જ છે અને એના દ્વારા આપણને બેંકની ઓળખ થતી જોવા આપણને મળે છે. તમારે ઘરે તમારી પાસબુક જોવી, જે 11 ડિજિટલનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં કેવી રીતે કહેવાય, પહેલાં આપણે અંગ્રેજી આંકડા હશે કે BOB, પછી BAR કરીને એવું કહેવાય છે કે કંઈ એના આંકડા આપેલા હશે, પછી અંકો આપેલા હશે. એટલે આઈએફસી કોડ તમને કીધું કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડથી થાય છે. આ ખાસ યાદ રાખજો, આનું પૂરું નામ પૂછાશે, જે 11 ડિજિટલનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આઈએફસી કોડ અને IDRBT જે કહેવાય છે, IDRBT એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, જે હૈદરાબાદ, આપણે જોઈએ કે હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. જો હંમેશા કોના દ્વારા ફાળવવામાં આવે છે આપણે જોઈએ તો કહેવાય છે કે આઈએફસી કોડ એમ કહેવાય છે. આઈએફસી કોડ આપણને હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે કે IDBRT એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ટેકનો ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, જે હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. જે શું કહે છે, તમારા ભારતની કોઈપણ બેંક હોય એમાંથી ભારતની અન્ય બેંકમાં પણ નાણાંની ફેરબદલી તમે કરી શકો છો. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે તે જ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે, જો ધ્યાન આપજો, રિયલ ટાઈમ એટલે શું કહે છે, તે જ સમયે, અને ગ્રોસ સેટલમેન્ટનો શું થાય, તે જ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહેવામાં આવે છે. એટલે આપણે ખાસ કરીને જોઈશું હવે અહીંયા જે આરટીજીએસની આપણે ચર્ચા કરી દઈએ. એટલે આરટીજીએસમાં એમ કહેવાય છે કે આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈપણ બેંકના ખાતેદારમાં એમ કહેવાય છે કે આપણે જમા કરવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે, આરટીજીએસની અંદર આપણે જોઈએ કે એમ કહેવાય છે 2 લાખ કે જેથી વધુ રકમ, આપણે જોઈએ કે 2 લાખ કે જેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આરટીજીએસ એટલે આપણને આપવી જોવા મળે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. હંમેશા યાદ રાખવાનું કે આ નાણાંનો રોકડ વ્યવહાર આની વિશેષતા છે, એનો આવતો નથી. પણ આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા, ખાસ યાદ રાખજો, ગ્રાહક હોય અને જે લાભ લેનાર હોય એ બંનેના ખાતામાં એમ કહેવાય છે કે બંનેના બેંકમાં ખાતા હોવા પહેલાં જરૂરી છે. જોઈએ બેંક એમ કહેવાય છે કે બંને બેંક પાસે આઈએફસી, જો આઈ ગયું, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો પણ જરૂરી છે અને હશે જ. બેંકમાં ખાતું હશે તો એને આઈએફસી કોડ તો હોય જ. અને RBI દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં એમ કહેવાય છે કે 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપજો. આરટીજીએસ આપણે જોઈએ તો એમ કહેવાય છે કે તમારે 2 લાખ કે 2 લાખથી વધુ જમા રકમ કરાવી હોય એની પણ સેવા તમને આરટીજીએસ આપે છે. એટલે જોઈએ આ પદ્ધતિમાં એમ કહેવાય છે કે જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. જો આ ખાસ યાદ રાખવું, આ પદ્ધતિમાં શું હોય છે કે જે દિવસ તમે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી એમ કહેવાય કે આપવામાં આવતી હોય તે જ દિવસે એ જ રકમ ગ્રાહકના ખાતે એટલે કે ઉધારીને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે આ ખાતાની અંદર આપણે આરટીજીએસમાં એવું હોય કે 2 લાખ કે 2 લાખથી વધુ રકમ જમા કરાવવાની સેવા પણ તમને આરટીજીએસ આપતી જોવા આપણને મળે છે.
આરટીજીએસ માં 2 લાખ થી વધુ રકમની ફેરબદલી કરવામાં, આ ખાસ યાદ રાખજો, 2 લાખ થી વધુ તમારી રકમની ફેરબદલી કરવી હોય તો તમે આરટીજીએસ નો તમે ઉપયોગ કરી શકો છો. પણ આરટીજીએસ નો ઉપયોગ કરતા પહેલા તમારે એમ કહેવાય છે કે એક બેંકના અને બીજી બેંકનો આઈએફસી કોડ હોવો પણ ફરજિયાત છે. આઈએફસી કોડ વગર કંઈ પણ થઈ શકતો નથી. આ પદ્ધતિમાં આપણે જોઈએ કે નાણાં મોકલનાર એ ગ્રાહક પાસેથી, એમ કહેવાય નાણાં જે મોકલે છે તે ગ્રાહક પાસેથી એમ કહેવાય કમિશન લેવામાં આવે છે. ધ્યાન આપજો, નાણાં મોકલનાર શું કરશે, ગ્રાહક પાસેથી કમિશન લેશે, પરંતુ ઇનવર્ડ જેને કહે, પરંતુ ઇનવર્ડ એટલે કે આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન, નાણાં મેળવનાર જે છે લાભાર્થી એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. ત્યાર પછી હવે આપણે જોઈશું એનઈએફટીની ચર્ચા કરી દઈએ. તો એનઈએફટી જે કહે છે એમ કહેવાય છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જેને આપણે કહીએ છીએ. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, ધ્યાન આપજો, ખાસ જે પરીક્ષામાં પૂછાય છે આમાંથી. જોઈએ એનઈએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારતની દેશની અન્ય એનઈએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને આપણે એનઈએફટી કહેવામાં આવે છે. જોઈએ આરટીજીએસની માફક પણ આ નાણાકીય ચૂકવણીનો જ પ્રકાર છે, પણ આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં જ આવે છે. પણ આ માટે આઈએફસી કોડ આપવામાં આવે છે, જો આમાં બી આઈએફસી કોડ આપવામાં આવે છે. પણ આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી. જો આ પ્રકારના વ્યવહારમાં કેવું છે, ફંડ ટ્રાન્સફર કરવો હોય એની રકમની કોઈ મર્યાદા નથી, પણ આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ એમ કહેવાય કે 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. જો 2 લાખ જ રકમ એમ કહેવાય છે કે એની ક્યારેક ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય. આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પટાવટ થાય છે, બરાબર. આ પ્રકારના વ્યવહારમાં એમ કહેવાય જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થતી જોવા આપણને મળેલી છે. શું કહે છે, એમ કહેવાય છે આ પ્રકારના વ્યવહારમાં આપણે જોઈએ તો એમ કહેવાય છે કે જમા રકમ જે કહી છે એ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ એમ કહેવાય છે કે 48 કલાક સુધીમાં થાય છે. અહીં એમ કહેવાય ટ્રાન્ઝેક્શન જેને DNS કે ડિફરન્ટ નેમ સેટલમેન્ટ જેને કહીએ છીએ, ધ્યાન આપજો, ખાસ ટ્રાન્ઝેક્શન જ્યારે આપણે કરીએ છીએ તો ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય છે, અને બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. જો જે એક બેચ છે આપણી, એ બેચની અંદર એમ કહેવાય છે મેસેજની અંદર વધુ 10 ટ્રાન્ઝેક્શન તમે કરતા જોવા આપણે મળીએ છે. ત્યાર પછી આપણે જોઈશું કે આઈએફસી કોડની આપણે ચર્ચા કરી દઈએ. તો એમ કહેવાય છે આઈએફસી કોડમાં આપણે જોઈએ કે મેં તમને કીધું કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, જે કહેવાય છે કે એનઈએફટી સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ એ હંમેશા આઈએફસી કોડથી જોવા આપણને, આ ખાસ યાદ રાખવાનું, આઈએફસી કોડથી જ બધા એમ કહેવાય છે કે બેંકની શાખાની આપણને ઓળખ થતી જોવા મળે છે. જે 11 ડિજિટલનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે, આ પણ ખ્યાલ રાખજો કે જે 11 અંકોનો હોય છે અને આલ્ફા ન્યુમેરિક એમ કહેવાય કે ડિજિટલ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવા, જો નાણાં જે મોકલે છે એ ગ્રાહક પાસેથી શું લેશે, કમિશન લેશે, પરંતુ ઇનવર્ડ એટલે કે એનઈએફટી એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. જો 50,000 કેશથી અને એનઈએફટી કરવા અંગે રૂપિયા 50,000 એમ કહેવાય છે કે જેથી ઓછી રકમ કેશથી એનઈએફટી કરી શકાય છે, તેમજ વોક ઇન કસ્ટમર જેને આપણે કહીએ છીએ, વોક ઇન કસ્ટમર એનઈએફટીનો લાભ બધી જ બ્રાન્ચમાંથી આપણને મળી શકે છે. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થીઓ કે આપણે છે બેંક ઓવરડ્રાફ્ટની આપણે વાત કરી દઈએ. તો બેંક ઓવરડ્રાફ્ટમાં આપણે જોઈએ તો એમ કહેવાય છે કે વેપારી જે બેંકો છે આપણી, વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે, જો વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે, બેંક ઓવરડ્રાફ્ટની ચર્ચા કરું છું. એટલે એમ કહેવાય છે કે આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો કે શું કહે છે, બેંક ઓવરડ્રાફ્ટ કોને કહેવાય કે ચાલુ ખાતામાં રહેલી છે, એમ કહેવાય છે વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે કે આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં પણ તમને વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવતી હોય તો તેને આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહીએ છીએ. મેં તમને અગાઉ પણ સમજાવ્યું, વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ, જો હંમેશા પર શું કરશે, વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર શું કરશે, ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે.
ને જોઈએ આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર વ્યાજ ચૂકવવાનું રહેજો. શું કહે છે, તમારા ખાતામાં 2 લાખ રૂપિયા હોય પણ તમારે એમ કહેવાય કે 4 લાખની જરૂર છે, તો બેંક તમને 2 લાખ વધુ આપશે, જેને આપણે ઓવરડ્રાફ્ટ કહીએ છીએ, બરાબર. પણ તમારી પાસેથી એ 2 લાખનું જે તમને વધારાની રકમ બેંક આપે છે, તો એનું તમારે વ્યાજ બેંકને ચૂકવવાનું રહે છે. ત્યાર પછી જોઈશું આપણે કેશ ક્રેડિટની વાત કરી દઈએ. તો કેશ ક્રેડિટમાં એમ કહેવાય છે કે વેપારીની ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીજો. માલ સ્ટોક અને ઉઘરાણીને આપણે ધ્યાનમાં રાખીશું, અને રાખીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે છે તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા જ પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ એને ચૂકવવું પડે છે. ત્યાર પછી જોઈએ આપણે 7મા નંબરનો મુદ્દો છે, બેંકનું મુખ્ય કાર્યની હવે ચર્ચા કરી દઈએ આપણે. તો જોઈએ કે લોનમાં બેંકનું મુખ્ય કાર્ય શું છે, થાપણોનો સ્વીકાર કરવો અને ધિરાણ આપવાનું છે. જો ધિરાણ એટલે લોન આપવાનું છે, એટલે બેંક ઓછા દરે થાપણો સ્વીકારશે. બેંક ઓછા દરે એટલે મેં તમને કીધું, તમે જે બચત થાપણો મૂકો છો એ બચત કે થાપણો તમને બેંક ઓછું વ્યાજ આપે છે અને વધુ દરે તમને ધિરાણ આપે છે. એટલે તમારા પાસેથી મેં તમને કીધું કે તમે બચત કરવી છે, તમને 1% તમને વ્યાજ આપશે, અને એમ કહેવાય છે કે ધિરાણ જે લોન આપે છે ત્યારે એમની પાસેથી 2 કે 2.5% વ્યાજ લીધી જોવા આપણને મળે છે. એટલે જોઈએ બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપતી જોવા આપણને મળે. બેંક જે પણ છે એમ કહેવાય છે અલગ અલગ પ્રકારે ધિરાણ આપે. ઘણી વખત આપણે જોઈએ કે વેપારી ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જે છે, ગ્રાહકોની ઘણી બધી જરૂરિયાતો હોય, જેવી કે મકાન ખરીદવા માટે છે, ફર્નિચર ખરીદવું છે, અથવા મકાનનું રિપેરિંગ કરાવવું છે, કે વાહન ખરીદવું છે, કે ધંધાના વિકાસ માટે, બેંક તમને બધા અનેક કાર્યો માટે તમને ધિરાણ તો આપશે. પણ ધિરાણ એમ કહેવાય છે કે લાંબા ગાળાનું અને હોય તો નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે રકમ ચૂકવાથી હોય તો તેને લોનથી ઓળખવામાં આવે છે. અને આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતો, સ્થાવર એટલે શું કહેવાય, તમારી સ્થિર મિલકતો, મકાન, જમીન, દાગીના, સોનું, કાર એ વગેરે મિલકતોની જામીનગીરી લેવામાં આવે છે. સ્થાવર જંગમ એટલે કહેવાય છે આપણી સ્થાયી મિલકતો, જેને કહેવાય એ સ્થાયી મિલકતોની તમારે જામીનગીરી લેશે બેંક, અને આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલી શરતો અનુસાર કરવાની રહે છે. તમે લોન ના ભરો તો તમારી જે સ્થિર મિલકતો હોય એ જમા પણ થતી જોવા આપણને મળે છે. આભાર વિદ્યાર્થીઓ. આપણે એમ કહેવાય છે કે હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં એમ જોઈશું કે ઈ બેન્કિંગની આપણે ચર્ચા કરવાના છીએ, અને ત્યારે આપણે આ લેસન પૂર્ણ કરીશું. ત્યારે ચોથો લેસન જે છે એની આપણે પછી ચર્ચા કરીશું. માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગની આપણે ચર્ચા કરવાના છે. આભાર વિદ્યાર્થીઓ.